નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણો જે પાઠ ચાલુ છે જેનું નામ છે બળ અને દબાણ આ પાઠની અંદર આપણે છેલ્લે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકીએ એ પ આપણે છેલ્લા વિડીયોની અંદર એને વસે આપણે ભણી ચૂક્યા છે ત્યાર પછી એને લગતી પ્રવૃત્તિને આધારિત તમને અહીંયા આપણે પ્રવૃત્તિ સમજ્યા હતા એ જ રીતે એની આધારિત બીજી પ્રવૃત્તિ પણ બતાવી લેતી હતી ત્યાર પછી પદાર્થની ગતિની અવસ્થા જે ઝડપ અને માત્રાને આધારે જોવા મળતું હોય છે એ દર્શાવતી માહિતી આપણે છેલ્લે જોઈ હતી તો તેનાથી આગળ આપણે આજે જોવાનું છે બળ પદાર્થનો આકાર બદલી શકે છે એ દર્શાવતી આજે આપણે જે માહિતી જે કોષ્ટક તમને આપેલું છે એટલે કે પ્રવૃત્તિ તમને આપેલી છે એ પ્રવૃત્તિ વિશે જોવાનું છે તો આ પ્રવૃત્તિની આપણે વાત કરવામાં આવે તો અહીંયા કેટલીક ફોટા દ્વારા તમને માહિતી આપી છે જેમાં બળની ક્રિયા તમે કઈ રીતની ક્રિયા કરી શકો છો પદાર્થ પર એટલે કે કંઈક વસ્તુ જે પણ તમને એ કોષ્ટકમાં બતાવેલ છે એના આધારિત જોવાની છે પહેલું પ્રથમ જે આપેલું છે એ પ્લેટમાં રાખેલો લોટનો કણક છે જેને હાથ વડે નીચે તરફ દબાવવાનું આવે છે બળની ક્રિયામાંથી તમને ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે તો આમાં જે તમને ફોટો બતાવ્યો છે એમાં કંઈ ગતિની ક્રિયા થતી હોય એવું લાગે છે તો નહીં તો નાની અંદર તમારે એ જે ટિક માર્ક છે એ ક્યારે બતાવવાનું નાની અંદર બતાવવાનું કારણ કે હા તો આવશે નહીં કોઈ પણ પ્રકારની ગતિ થતી નથી એ જ રીતે કોલમ જે બાજુમાં જે છે આકારમાં ફેરફાર તો હા અથવા ના એની માહિતી આપણ તો આકારમાં તો ફેરફાર થશે તો હામાં તમારે જવાબની રીતે માર્ક કરવાનું છે બરાબર સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ સીટ પર બેસવાથી બરાબર તો અહીંયા જે બતાવ્યું છે તો એમાં પણ તમને શું જોવા મળશે હા અથવા નામાં તો ગતિ જે છે એ જોવા મળશે તો નામાં ટીકા આવશે એટલે નામાં ટીકમાર્ક કરવાનું પછી આકારમાં ફેરફાર થશે તો હા આકારમાં ફેરફાર થતો જોવા મળશે ત્રીજી વસ્તુ દિવાલ પર જડેલી ખીંટી અથવા ખીલ્લી દ્વારા લટકાયેલી રબર બેન્ડ વિશેની માહિતી આપેલી છે તેના મુક્ત છેડા પર અહીંયા વજન લટકાવવાની જે ફોટો તો તમને બતાવેલ છે એ ફોટાને આધારિત આપણે જોઈએ તો તમે જોઈ શકો છો સ્પષ્ટપણે કે તેની અંદર સેમાં હા આવશે અને સેમાં ના આવશે એ પણ તમારે માર્ક કરવાનું છે તો કોલમની જે જે ગતિની અવસ્થા આવશે તો ના આવશે બરાબર એટલે આખાનામાં માર્ક કરવાનો હશે અને કોલમ ફેરફાર તો હા તો સ્પ્રિંગમાં ફેરફાર ક્યાં જે લટકાવેલ છે મુક્ત છેડાની જે ખેંચવાથી લટકાવેલી જે સ્થિતિ છે રબર બેન્ડિંગ એમાં ફેરફાર જોવા મળશે એ જ રીતે છેલ્લે જે ઈંટવાળું જે તમને બતાવેલું છે અને વચ્ચે સ્કેલ રાખીને આ રીતે તમે કરશો અને વચ્ચે વજન મૂકશો તો સ્વાભાવિક છે કે એમાં કંઈક ફેરફાર જોવા મળશે પણ ગતિની અવસ્થામાં ફેરફાર જોવા મળશે નહીં તો એની પણ અહીંયા વાત બતાવેલી જે ફોટા દ્વારા બતાવેલ છે તો એની અંદર જે કોલમની વાત કરવામાં આવે તો નામાં કોલમની ગતિમાં એટલે ગતિની અવસ્થામાં ફેરફારમાં ના આવશે અને આકારમાં ફેરફારમાં આવશે તો કોઈ પણ જે વસ્તુ છે જ્યારે કોઈ વસ્તુ પર ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે તેનો આકાર બદલાતો જોવા મળે છે એટલે જ્યારે કોઈ પદાર્થ છે એ પદાર્થ પર તમે દબાણ કરશો તો એ પદાર્થ ગતિની અવસ્થા ન કરી શકતો હોય તો શું જોવા મળશે એનો આકારમાં ફેરબદલ જોવા મળશે બરાબર જેવો ફુગ્ગો છે બરાબર તમે બે હાથ વડે એને દબાવશો તો એ ગતિ તો નહીં કરી શકે પણ તમે જોશો તો એનો આકારમાં ફેરબદલ જોવા મળશે એટલે કોઈ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે ઉપરની જે પણ પ્રવૃત્તિ આપણે કરી લીધા પછી તેને સમજી ગયા હશો કે એ બળમાં કેવી રીતે અસર થાય કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવી શકાય છે જો પદાર્થ ગતિમાં આવે તો તેની ઝડપમાં ફેરફાર થાય ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે તો અહીંયા જે માહિતી આપી છે એ બળને આધારિત છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ છે પદાર્થ પર બળ અથવા જે પણ બળ લગાડવામાં આવશે તો એ પદાર્થ સ્થિર સ્થિતિ હશે તો ગતિમાં લાવી શકશો ગતિમાં હશે તો સ્થિરમાં પણ લાવી શકશો દિશા પણ બદલી શકો છો ઝડપમાં પણ ફેરફાર કરી શકાય છે એ જ રીતે જો વધુ પડતું બળ લગાડવામાં આવે તો બધામાંથી થોડી અથવા બધી જ અસરો તમે ઉત્પન્ન પણ કરી શકો છો તો અહીંયા જે એ રીતે બળને આધારિત જ માહિતી આપેલી છે બધામાંથી એક પણ અસર અથવા અસર ઉત્પન્ન કરી શકે છે તથા બધામાંથી કોઈ પણ અસર બળ વગર પણ ઉત્પન્ન થઈ શકતી નથી આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો નથી આપમેળે ગતિની દિશા બદલી શકતો નથી આપમેળે પોતાનો આકાર બદલી શકતો નથી તો અહીં જે બતાવ્યું છે એ શું બતાવ્યું છે કે કોઈ પણ વસ્તુ છે એ પદાર્થને બળ લગાડતા જ એનામાં કંઈ ફેરફાર જોવા મળે ટૂંકમાં એટલું યાદ રાખવાનું સ્થિર પદાર્થ ક્યારે ગતિમાં આવશે જ્યારે પદાર્થ પર શું લાગશે બળ લાગશે ત્યારે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગશે તો જ એ પદાર્થ પોતાની જગ્યા છોડીને આગળની તરફ જતો જોવા મળશે તો જ તે પદાર્થ આકારમાં ફેરફાર કરતો જોવા મળશે દરેક જગ્યાએ પદાર્થ બળ લાગે તો જ એનામાં ફેરબદલ જોવા મળશે ત્યાર પછી બળને આધારે બે પ્રકારને આધારે જોવાનું છે સંપર્ક બળ અને અસંપર્ક બળ સંપર્ક બળ એટલે શું કે જ્યારે પદાર્થ એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તા બળોને શું કહેવામાં આવશે સંપર્ક બળ કહેવામાં આવશે વ્યાખ્યા લખવાની તો લખી દેજો ફરીથી બોલું છું જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે જેની અંદર સ્નાયુ બળ અને બીજું ઘર્ષણ બળ જોવાનું છે બરાબર અસંપર્ક બળ એટલે શું કે જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો એટલે અસંપર્ક બળો કહે છે દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ ચુંબકીય બળ તો પહેલું જે બતાવેલું છે એ સ્નાયુ બળને આધારિત બતાવેલ છે તો સ્નાયુ બળ સંપર્ક બળને કેમ કહેવામાં આવેલું છે કારણ કે સ્નાયુ બળની વાત કરવામાં આવે તો ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે પદાર્થ સાથે સ્નાયુનો શું થાય સંપર્ક થાય બરાબર તો જ્યારે આ રીતે સંપર્ક થશે તો એ પદાર્થમાં કંઈક ફેરબદલ જોવા મળશે તો એટલા માટે આની અંદર જે સ્નાયુનો ઉપયોગ થતો હોય છે એટલા માટે કહેવામાં આવેલું છે સ્નાયુ બળ એ સંપર્ક બળમાં મૂકવામાં આવેલું છે બરાબર તો સંપર્ક બળની અંદર સ્નાયુ બળ ક્યાં મૂકવામાં આવેલું છે કારણ કે કોઈ પણ વસ્તુ છે સ્નાયુનો ઉપયોગ થશે હાલન ચલન થશે બરાબર પણ ક્યારે જ્યારે કોઈ વસ્તુના સંપર્કમાં આવશે ત્યારે કેટલાક ઉદાહરણ તમને આપેલા છે તમને ખ્યાલ આવી જશે ટેબલ પર પડેલું પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો ખડા કે ઉપાડી શકો છો શું પકડ્યા વગર પાણીની ડોલ કોઈ ડોલ બાલથી તમે ઉચકી શકો છો તો દરેક જગ્યાએ તમે બે ઉદાહરણ છે એમાં સમજી શકશો કે ડોલ પકડવા માટે અથવા પુસ્તક ખસેડવા માટે તમારે તમારા હાથના સ્નાયુનો ઉપયોગ કરવો પડશે બરાબર તમે આપણે જોઈએ તો ડોલ ઉપાડવી છે તો ડોલ ઉપ એમને તમે સામે જોઈ છો તો ડોલ ઉપાડવાની નથી પણ તેના પર બળ લગાડવા માટે વસ્તુને ઉંચકવી જરૂરી છે પણ ઉચકતા પહેલાં શું જરૂરી છે સંપર્ક દોરડા સંપર્ક થવો જરૂરી છે એટલે કે જ્યારે કોઈ સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે જ્યારે આપણે કોઈ પણ ક્રિયા જે છે એ સ્કૂલ બેગનો ધક્કો મારીએ છીએ અથવા પાણીની ડોલ ઉંચકીએ છીએ ત્યારે આપણે જે સ્નાયુ બળ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ છે તો એ જે સ્નાયુ સ્નાયુબળના કારણે કહેવા જે આપણા સ્નાયુનો ઉપયોગ થતું હોય તો એને સ્નાયુ બળ કહેવામાં આવે છે એટલે કે શરીરના સ્નાયુ બળે લાગતા બળને સ્નાયુબળ કહેવામાં આવે છે બરાબર આપણા સ્નાયુની ક્રિયાને લીધ લીધે લાગતા બળને સ્નાયુબળ કહેવામાં આવશે વધારાની જરૂરી માહિતી પ્રમાણે અહીંયા એટલે કે ઉદાહરણ તમને બતાય છે કે આપણા શરીરની અંદર શ્વસન પ્રક્રિયા છે શ્વાસ અંદર લેતી વખતે બહાર છોડતી વખતે ફેફસા છે ફૂલે છે સંકુચાય છે શ્વસન ક્રિયાની શક્ય બનેલા સ્નાયુ ક્યાં આવેલા છે તો આપણા ફેફસાની બધાની વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ શું જોવા મળશે સ્નાયુ ઉપયોગ થતાં જોવા મળશે તો અહીંયા સ્નાયુનો ઉપયોગને આધારિત બતાવેલ છે સ્નાયુની ત્યાર પછી અહીંયા એક ગાડાનો ફોટો પણ બતાવે છે જેમાં બળદ હોય ઘોડો હોય અથવા ગધેડા જેવા ઊંટ પ્રાણીઓની વાત કરે છે જે ભાર ખેંચવા માટે આપણે ઉપયોગ કરતા હોય છે પણ એની અંદર પણ એક સ્નાયુનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એટલા માટે તમને ફોટો બતાવેલ છે સંપર્ક બળની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ હમણાં કે જ્યારે કોઈ પદાર્થ એક બીજા પદાર્થની સંપર્કમાં આવે ત્યારે ઉદભવતું બળ એટલે સંપર્ક બળ કહેવામાં આવશે ત્યાર પછી આવશે ઘર્ષણ બળની બતાયેલું છે કે ઘર્ષણ બળમાં જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય બરાબર છે ત્યારે તેમની જે સંપર્ક સપાટી જે છે એ સંપર્ક સપાટી પર જે બળ ઉદ્ભવે છે અને એ દરમિયાન ગતિનો શું થશે વિરોધ થશે અને તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેમની જે સંપર્ક સપાટી છે તેમની વચ્ચે પ્રવર્તું બળ એ બળના કારણે તમે જોશો તો ઘર્ષણ બળ ઉત્પન્ન થશે એટલે કે પ્રક્રિયા વિરુદ્ધ થતી જોવા મળશે તમે સાયકલ ચલાવશો તો સાયકલ જ્યારે ગતિમાં હોય બરાબર છે પણ જ્યારે તમે બ્રેક લાગશો બ્રેક મારશો તો પૈડા જે છે એની રીંગ ઉપર જે ઘર્ષણનો અનુભવ થાય છે જે એને વિરુદ્ધ થાય એટલે વિરુદ્ધ એટલે કે એના વિરુદ્ધ થવાને કારણે શું થશે તો એની ગતિ એમાં ઘટાડો થતો જોવા મળશે ઘર્ષણની વાત કરવામાં આવે તો અહીંયા સાયકલ ચલાવવાનું જે ઉદાહરણ જે છે અથવા કેટલાક ઉદાહરણ બાકીના આપેલા છે સાયકલ ચલાવતી વખતે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો પણ પૈડા જે છે એ રોડના સંપર્કમાં જ હોય છે અને ધીમે ધીમે ગતિમાં ઘટાડો થાય છે સ્કૂટરના એન્જિનને બંધ કરી દેવાથી પણ થોડા સમય પણ અટકી જાય છે હોડીને હલેસા મારવાનું બંધ કરી દો તો અમુક અંતર પછી એ ધીમે ધીમે એની ગતિ ઓછી થતી જાય છે તો ક્રમશ એક પદાર્થ છે બીજા પદાર્થના સંપર્કમાં આવશે તો ક્રમશ જોવામાં આવે તો બંને એક બીજા પદાર્થના સંપર્કમાં આવવાથી ઘર્ષણ થશે અને એ ઘર્ષણ હંમેશા કેવું હોય વિરુદ્ધ દિશામાં હોય બરાબર તો વિરુદ્ધ દિશામાં હશે તો ઘર્ષણ બળના કારણે એ ગતિના ફેરફાર જોવા મળશે જે ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે જમીન તથા દડાની સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ ગતિમાં દડાને સ્થિર સ્થિતિમાં લાવે છે તે જ રીતે પાણી અને હોળીની સપાટી વચ્ચે ઘર્ષણ બળ એકવાર હલેસા મારવાનું બંધ કરવાથી હોડી પણ ધીમે ધીમે સ્થિર થતી જોવા મળશે કોઈ પણ ઘર્ષણ બળને આધારિત બતાવેલું છે કે જ્યારે ગતિમાન પદાર્થો પર લાગે છે દિશા હંમેશા પદાર્થની ગતિની કેવી હોય જે હમણાં મેં સમજાવ્યું એ પ્રમાણે વિરુદ્ધ દિશામાં હોય છે અને જ્યારે પણ ઘર્ષણબળ બે સપાટીઓ વચ્ચે સંપર્કને લીધે ઉત્પન્ન થાય તેથી તે સંપર્ક બળનું એક ઉદાહરણ છે એમ પ્રમાણ કહી શકાય છે તો એ ઘર્ષણ બળનું ઉદાહરણ એ પ્રમાણે બતાવ્યું છે કે જ્યારે કોઈ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવશે તો એ સંપર્કમાં આવવાથી હંમેશા વિરુદ્ધ ક્રિયા થશે અને એ ઘર્ષણ બળના કારણે પદાર્થ સ્થિર સ્થિતિમાં આવતો જોવા મળશે અથવા ગતિમાં ઘટાડો થતો જોવા મળી શકે છે નેક્સ્ટ આવશે બિનસંપર્ક બળની વ્યાખ્યા બતાવે ચુંબકીય બળ બતાવેલું છે બિનસંપર્ક બળમાં અહીંયા તમને બતાવ્યું છે કે આપણને ચુંબક તમે જોઈ જશે બરોબર છે તો ચુંબકના બે ધ્રુવો સરખા હશે તો એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા થતાં જોવા મળશે એકબીજાથી દૂર થતાં જોવા મળશે બરાબર જેમાં તમને એક ફોટામાં બંનેમાં દેખાય છે બરાબર તો નજીક ક્યારે આવશે જ્યારે એ બંનેના ધ્રુવો કેવા હોય એકબીજાના વિરુદ્ધ હશે ત્યારે ચુંબક ક્યારે ચોટશે એકબીજા સાથે જ્યારે બંનેના ધ્રુવો કેવા હોય નોર્થ સાઈડ અને સાઉથ સાઈડ બરાબર તો બંનેના ધ્રુવ એકબીજાથી વિરુદ્ધ હશે તો એ ચુંબક એકબીજાના સંપર્કમાં આવશે ચોટશે પણ જો ધ્રુવ સરખા હશે તો એકબીજાના કેવા જ હશે વિરુદ્ધ દિશામાં જતા જોવા મળશે તો અહીં જે બતાવેલું છે એ અસંપર્ક બળના આધારિત બતાવેલું છે જેમાં ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત બળ પ્રમાણે બતાવ્યું છે તો સજાતીય ધ્રુવો જે છે એકબીજાને આકર્ષે અપાકર્ષે છે અને વિજાતીય ધ્રુવ એટલે એકબીજાના વિરુદ્ધ હશે તો એકબીજાને જોવા મળશે તો એ જ પ્રવૃત્તિ સમજાય છે 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 એના વિશેની તમને બધું પાછળ આપેલું તો જ્યારે બે ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે અથવા અસમાન ધ્રુવો એકબીજાને આકર્ષે છે તો બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળ અપાકર્ષણ બળ ખેંચાણ કે ધક્કો મારવા સ્વરૂપ જોઈ શકાય છે બરાબર તો અસંપર્ક બળ એટલે શું તો અસંપર્ક બળમાં મેં હમણાં જે વ્યાખ્યા કીધી કે બે પદાર્થો કોઈ ભૌતિક સંપર્કમાં ના હોય તો પણ એ વચ્ચે પદાર્થો વચ્ચે શું ઉત્પાદક ઉદ્ભવ થશે એક પ્રકારનું બળ ઉત્પન્ન થશે જે અસંપર્ક બળ એટલે કે બિનસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવશે જે એકબીજાના સંપર્કમાં ન હોવા છતાં તે એકબીજાના સંપર્કમાં હોય એ પ્રકારનો અનુભવ થતો જોવા મળશે બરોબર સ્થિત વિદ્યુત બળ એને આધારે જોવાનું છે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે બરાબર એની વ્યાખ્યા અહીંયા આપેલી છે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ કે વિદ્યુત બળ રહિત પદાર્થ પર લાગતા સ્થિત વિદ્યુત બળ કહે છે જે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે પણ આ બળ અસ્તિત્વમાં આવે છે તેવી સ્થિતિ વિદ્યુત બળ એટલે કે અસંપર્ક બળ કહેવામાં આવશે એની તમારે આ રીતની પ્રવૃત્તિ સમજાયેલી છે એ પ્રવૃત્તિ તમારે સમજવાની જે એકબીજાના ભૌતિક સંપર્કમાં ન હોવા છતાં એની પ્રવૃત્તિને આધારે તમને ખ્યાલ આવશે બરાબર છે તો આ પ્રવૃત્તિમાં શું કરેલું છે તો સ્ટ્રો લેવાની છે બરાબર છે તો સ્ટ્રો લીધા બાદ તેને બે સરખા ટુકડા કરીને આ રીતે દોરી લીધા બાદ દોરી વડે આ રીતે બાંધવા જે રીતે તમને ફોટામાં બતાવ્યું છે એ પ્રમાણે તમારે શું કરવાનું કે બે રીતે પ્રયોગ કરવાનો છે જેમાં એક કિસ્સામાં સ્ટ્રો છે અને બીજા ટુકડાને કાગળ પર ઘસવાના અને જે લટકાવે સ્ટ્રોની નજીકમાં લાવવાનું ત્યારે તમે પ્રયોગ આ રીતનો પ્રયોગ કરશો ત્યારે લટકાવેલ જે સ્ટ્રોનો ટુકડો બીજે ટુકડાની નજીક ઘસવા લાગશે કેમ કારણ કે એકબીજા એકને કાગળ પર ઘસેલો છે જેના કારણે વિદ્યુત ભાર ઉત્પન્ન થયેલો હશે એ સ્ટ્રો ઉપર અને એકને તમે ઘસ્યો નથી તો સ્ટ્રોને જ્યારે તમે કાગળની સ્ટ્રો પર ઘસશો તો તેના પર શું ઉત્પન્ન થશે વિદ્યુત ભાર પ્રાપ્ત થશે અને જ્યારે એને તમે નજીક લઈ જશો સ્ટ્રોને જ્યારે આ સ્ટ્રોની નજીક લઈ જશો તો એકબીજા વચ્ચે શું ઉત્પન્ન થશે આકર્ષણ ઉત્પન્ન થશે એટલે નજીક આવતા જોવા મળશે પણ જ્યારે તમે બંનેને કાગળ પર સ્ટ્રો ઉપર ઘસી દેશો બંને સ્ટ્રો છે બંનેને કાગળ પર ઘસશો તો બંને પર વિદ્યુત ભાર ઉત્પન્ન થશે અને જ્યારે ફરીથી પ્રયોગ કરશો તો બંને એકબીજાથી દૂર થતા હોય એ પ્રમાણે જોવા મળશે તો અહીંયા જે બતાવેલું છે એ સ્થિત વિદ્યુત બળ સ્થિત વિદ્યુત બળ તરીકે તમને બતાવેલું છે કે જ્યારે પણ આ રીતે એકબીજાના સંપર્કમાં આવ્યા વગર વિદ્યુત ભાર ઉત્પન્ન થશે જેમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર હાજર હોય છે અને આ જે પ્રક્રિયાને કારણે બંને જો સમાન હશે જે અગાઉ આપણે ચુંબક વિશે જોયું એ જ રીતનું આની અંદર પણ જોવા મળશે એટલે કે જ્યારે

કે દરેક જે પદાર્થો છે એ દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે એટલે ખેંચે છે અને આ જે આકર્ષણ બળ ખેંચાણ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ કહેવાય છે પૃથ્વી દ્વારા લાગતા જે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એને ગુરુત્વ તરીકે ઓળખવામાં આવતું હોય છે બરાબર તો આની અંદર જે ટૉપિક છે એની અંદર કેટલાક ઉદાહરણો તમને બતાવેલા છે કે કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય બરાબર તો એ નીચે જ પડશે આપણને ખ્યાલ છે કારણ કે એને પૃથ્વી જે છે જમીન એના તરફ પોતાની તરફ ખેંચશે અને એ પોતાની તરફ આવતું જોવા મળશે બરાબર તો આના વિશેની માહિતી સૌ પ્રથમ જે છે એમને આપેલી જેમાં સફરજન જે છે એ સફરજન વૃક્ષિ ફળ જે છે પાંદડાઓ છે એ નીચેની તરફ આવતા જોવા મળે બરાબર તો જે ગુરુત્વાકર્ષણ માહિતી જે છે આ પ્રમાણે જોવા મળે છે એમને વિચાર આવે કે આ પદાર્થ નીચેની તરફ કેમ આવે છે ઉપરની તરફ કેમ જતો નથી કારણ કે પૃથ્વી પોતાનું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે અને એના કારણે દરેક પદાર્થને પોતાની તરફ ખેંચેલો રાખે છે બરાબર તો જ્યારે સિક્કો જે છે એમાં દરેક ઉદાહરણ તમને આપેલા છે તો સિક્કો છે અથવા ફળ છે અથવા કોઈ બી વસ્તુ તમે જોશો તો એ પોતાની તરફ ખેંચેલા હોય એ પ્રકારે રાખતો હોય છે તો આપણી આજુબાજુ ગ્રહો પણ જે ફરે છે એ ગોળ ગોળ ફરે છે પણ તમે જોશો તો એની અંદર પણ એકબીજાના સંપર્કમાં હોય ગ્રહોને પણ પૃથ્વી પોતાની તરફ ખેંચેલા રાખે છે જેના કારણે એ ચોક્કસ ગતિમાં એટલે કે વર્તુળમય ગતિમાં જ ફરતા જોવા મળે છે બરાબર તો પદાર્થો કે વસ્તુઓ જે પૃથ્વી તરફ પડે છે અથવા પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે આ બળને ગુરુત્વ બળ કહે છે ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ પણ કહેવામાં આવશે ગુરુત્વ બળ બધા જ પદાર્થો પર લાગે છે ગુરુત્વાકર્ષણ બળ આપણા બધા પર એક સમય આપણે જાણકારી વગર લાગતું રહેતું હોય છે જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી જમીન તરફ વહેતા લાગે છે બળને કારણે નદીમાં જ પાણી નીચે તરફ વહે છે તો અહીંયા જે છે એ ગુરુત્વાકર્ષણને આધારિત બતાવેલો છે કે દરેક પદાર્થને પૃથ્વી પોતાની તરફ ખેંચેલો રાખે છે બરાબર તો અહીંયા સંપર્ક બળ અને બિનસંપર્કબળ ટોપિક જે છે એ આપણે ચર્ચા કરી છે